नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित बराबर। हवे आजे आपणे चेप्टर नंबर 12 बराबर वर्तुळ संबंधित क्षेत्रफळ ना इंट्रोडक्शन विषे अने फॉर्म्युला विषे चर्चा करीशुं। विद्यार्थी मित्रों, चेप्टर खूब ज सरळ छे बराबर, जेमां आपणे सूत्र पहेला आपणे जे फॉर्म्युलास छे एने जोईशुं, એને સમજીશું બરાબર। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, અહીં એક આકૃતિ છે, રાઈટ, કે આ વર્તુળ છે, વર્તુળનું આ કેન્દ્ર શું છે કે દાખલા તરીકે આ ઓ છે, રાઈટ, વર્તુળમાં કેન્દ્ર ઓ અને અહીંથી આ આને આપણે શું કહીશું તો કે ત્રિજ્યા, અને પણ આપણે શું કહીશું તો ત્રિજ્યા કહીશું બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ છે અહીંયાથી અહીંયા સુધીનો, તો આને શું કહીશું જે આ બોર્ડર છે ને, આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધી આ જે બોર્ડર છે એને આપણે શું કહીશું તો કે ચાપ કહીશું। કેવી ચાપ? તો કે લઘુચાપ બરાબર, અને આપણે કહીશું લઘુચાપ। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંથી રાઉન્ડ જે છે અહીંયા સુધી બરાબર, એને આપણે શું કહીશું તો કે સૌથી મોટી ચાપ છે, એટલે એને શું કહી શકાય તો કે ગુરુચાપ બરાબર। આ લઘુચાપ છે, આને આપણે કહીશું ગુરુચાપ કહીશું। વિદ્યાર્થી મિત્રો, એમાં આ વર્તુળમાં આ જે ભાગ છે, આ ભાગ બરાબર, એને વૃતાંશ પણ, કયો વૃતાંશ? તો કે નાનું છે એને કહીશું આપણે ગુરુ વૃતાંશ, સોરી લઘુ વૃતાંશ, શું કહીશું? લઘુ વૃતાંશ। અને આ જે છે ઉપર આપેલું છે એને આપણે શું કહીશું તો કે ગુરુ વૃતાંશ। કયો ભાગ? તો કે આ આખો ભાગ છે, આ બે લાઈન સિવાયનો આ ઉપરનો ભાગ, એને આપણે શું કહીશું તો કે ગુરુ વૃતાંશ। બરાબર, જો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમને એક્ઝામમાં આખું વર્તુળ ના આપ્યું હોય પણ આ રીતે આકૃતિ આપેલી હોય બરાબર, તો આનું તમારે કહેવાય કે ફોર્મ્યુલા એટલે કે સૂત્ર પરથી આનું ક્ષેત્રફળ શોધવાનું આવે તો ત્યારે તમારે આને ત્રિજ્યા સમજવાની બરાબર છે, અને આ રીતે પણ આપેલું હોય શકે, આખું વર્તુળ ના આપ્યું હોય, કીધું હોય કે શોધો બરાબર, તો આ રીતે પણ આપેલું હોય શકે। હવે વિદ્યાર્થી મિત્રો, હું બીજું વર્તુળ દોરું છું, આ વર્તુળ છે સમજી લો, જેમાં અહીંથી આ આને આપણે શું કહીશું, આ અહીંયાથી અહીંયા સુધી આ જે લાઈન દોરી એ લાઈનને આપણે શું કહીશું તો કે જીવા કહીશું, રાઈટ। બરાબર, આને આપણે શું કહીશું તો કે જીવા કહીશું, પણ જે આ જે ભાગ છે આ જે ભાગ છે એ ભાગને આપણે શું કહીશું તો કે લઘુવૃત્ત ખંડ, શું કહીશું? લઘુવૃત્ત ખંડ બરાબર। અહીંયા ઓ એ બી આપણે નામ આપી દઈએ, તો આ જે ભાગ છે નીચેનો, આ લાઈન જીવાની નીચેનો ભાગ, એને આપણે લઘુવૃત્ત ખંડ કહીશું, અને ગુરુવૃત્ત ખંડ કોને કહીશું તો કે આ જીવાની ઉપરનો જેટલો પણ ભાગ છે એને કહીશું આપણે ત્રિકોણ સાથેનો, એને શું કહીશું તો કે ગુરુવૃત્ત ખંડ બરાબર। વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? સૌ પ્રથમ મેં તમને સમજાવ્યું કે
एक वर्तुळ એનું કેન્દ્ર આ બંને એને શું કહીશું આપણે ત્રિજ્યા લઈ ત્રિજ્યા કહી શકીએ અને જે આ ભાગ છે એને આપણે સૌપ્રથમ આ જે બોર્ડર લાઈન છે એને આપણે અહીંયા થી અહીંયા સુધી એને શું કહીશું લઘુચાપ અંદરનો જે ભાગ છે એને લઘુવૃતાંશ કહીશું બરાબર એવી જ રીતે આ જે ચાપ છે એને ગુરુચાપ કહેવાય મોટી છે એટલે અને અંદરનો ભાગ જે છે એને ગુરુવૃતાંશ કહીશું ત્યારબાદ આ વર્તુળમાં અહીંયા આપણે જીવાદોરી જીવાની નીચેનો ભાગ છે એને આપણે લઘુવૃત ખંડ કહીએ અને આ ઉપરનો ભાગ છે ત્રિકોણ સાથેનો એને ગુરુવૃત ખંડ કહીએ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર વિશે ચર્ચા કરીએ તો કે સૂત્રમાં સૌપ્રથમ કે વર્તુળનું ક્ષેત્રફળ કેટલાને આવડે છે વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ કોને કહીશું સૂત્ર શું છે વર્તુળના ક્ષેત્રફળનું તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે આખું આ અંદરનો ભાગ એના માટે આપણે શું સૂત્ર છે તો કે પાઈ આર સ્ક્વેર બરાબર ત્યારબાદ બીજું કે વર્તુળનો પરિઘ વર્તુળનો પરિઘ જેને ઇંગ્લિશમાં શું કહીશું આપણે સર્કમફરન્સ ઓફ ધી સર્કલ એનું સૂત્ર શું થશે વર્તુળનો પરિઘ એટલે એક વર્તુળની પરિમિતિ બરાબર જેમ ચોરસની જેની પરિમિતિ હોય ને વર્તુળની પરિમિતિ જેને વર્તુળનો પરિઘ કહેવાય બરાબર તો એના માટેનું સૂત્ર શું છે તો કે 2 પાઈ આર બરાબર આ સૂત્ર છે 2 પાઈ આર ત્યારબાદ ચાપની લંબાઈ તો કે ચાપની લંબાઈ શોધવાની હોય બરાબર તો ચાપની લંબાઈ બરાબર આપણે શું લઈશું તો કે L બરાબર L લઈએ તો એનું સૂત્ર શું થાય તો કે ભાઈ જ્યારે થીટા આપેલા હોય તો થીટા / 360 ડિગ્રી ગુણ્યા શું થશે તો કે 2 પાઈ r 2 પાઈ r બરાબર થીટા આપેલા હોય ત્યારે બરાબર છે 2 પાઈ r અને બીજું સૂત્ર જે પહેલા પૂછાતું હતું જૂના કોર્સમાં બરાબર એના માટેનું સૂત્ર હતું કે પાઈ r થીટા / 180 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર અત્યારે નવા કોર્સમાં એનસીઆરટી પ્રમાણે થીટા / 360 ડિગ્રી / 2 પાઈ r આ સૂત્રનો ઉપયોગ થાય છે ત્યારબાદ ચોથું છે કે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ એટલે લઘુવૃતાંશ કયું છે તો કે આ ભાગ બરાબર આ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે તો કે લઘુવૃતાંશ વૃતાંશનું ક્ષેત્રફળ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ શું થાય સૂત્ર તો કે થીટા / 360 / પાઈ આર સ્ક્વેર થીટા / 360 / પાઈ આર સ્ક્વેર અને એનું બીજું સૂત્ર કયું છે તો બીજું સૂત્ર થાય 1/2 / rl બરાબર જ્યારે થીટા ના આપ્યો હોય તો 1/2 / rl બરાબર જો જ્યારે થીટા ના આપેલો હોય ને ત્યારે આ સૂત્ર ઉપયોગમાં લેવાનું હોય છે બરાબર બાકી તો થીટા ન હોય તો અને થીટા આપેલો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો ત્યારબાદ ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ હવે ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ શું થાય ગુરુવૃતાંશ કયું તો કે આ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવું છે તો એના માટે શું થાય તો વર્તુળનું ક્ષેત્રફળ કારણ કે આપણે જો આ ભાગનું શોધવું છે તો આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ એમાંથી આપણે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ કરીએ એટલે આપણને ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ મળી જાય બરાબર તો કે ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ બરાબર લખીશું વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુવૃતાંશનું ક્ષેત્રફળ બરાબર
વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણે માઈનસ કરીએ એટલે આપણને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મળી જાય બરાબર જે એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ શું છે તો કે પાઈ આર સ્ક્વેર જે ઉપર આપેલું છે અને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો કે થીટા / 360 ડિગ્રી / પાઈ આર સ્ક્વેર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ આપણને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મળ્યું હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે કે આનું બરાબર તો છઠ્ઠું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેવી રીતે તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશ એટલે આખું બરાબર અને માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ જો આ જે ભાગ છે આનું ક્ષેત્રફળ શોધવું છે તો આ આખો ત્રિકોણ સાથેનો ભાગ શું બને છે તો કે લઘુ વૃતાંશ તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ જે આવે બરાબર છે એમાંથી શેનું માઈનસ કરવાનું છે તો કે ત્રિકોણ આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ માઈનસ કરો એટલે આપણને શું મળશે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે બરાબર તો કે લખવાનું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર છ સૂત્રો વિદ્યાર્થી મિત્રો મેં તમને લખાવ્યા તમે જોઈ શકો છો હું 2 સેકન્ડ આપું છું હવે વિદ્યાર્થી મિત્રો સાતમું જે છે સૂત્ર સાતમું સૂત્ર છે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો લખીશું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ હવે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે ગુરુ વૃત્તખંડ એટલે આ બરાબર તો એ આપણે કેવી રીતે શોધીશું તો કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે માઈનસ કરીશું એટલે ગુરુ વૃત્તખંડનું મળી જશે બરાબર ગુરુ વૃત્તખંડ એટલે ત્રિકોણ સાથેનો ભાગ લઘુ આ કે વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધીએ એમાંથી લઘુ વૃત્તખંડનું માઈનસ કરીએ એટલે આપણને શું મળે તો કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે તો લખવાનું વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર એટલે આપણને કોનું ક્ષેત્રફળ મળે તો કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્રો છે એ બધા તમે લખી નાખો હું 2 સેકન્ડ આપું છું ત્યારબાદ આપણે બીજા સૂત્રની તૈયારી કરીએ બરાબર વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે જેથી આપણે ફરી એકવાર આખું સમજણ મેળવી લઈએ કોઈ વર્તુળ છે વર્તુળનું કેન્દ્ર ત્યાંથી અહીંયા ત્રિજ્યા બરાબર છે અને ત્રિજ્યાથી અહીંયા સુધી જે છે એને આપણે લઘુચાપ કહીશું અહીંથી આ ફરતી જે બોર્ડર છે અહીંયા સુધી એને ગુરુચાપ કહીશું આ જે ભાગ છે એને આપણે લઘુ વૃતાંશ કહીશું અને આ જે ભાગ છે એને આપણે ગુરુ વૃતાંશ કહીશું બરાબર હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને એ પણ વાત કરી હતી કે આ રીતે આકૃતિ પણ આપેલી હોય બરાબર છે અને ત્યારબાદ બીજી એક આકૃતિ દોરી જેમાં મેં તમને શું સમજાવ્યું હતું ગુરુ વૃત્તખંડ અને લઘુ વૃત્તખંડ બરાબર હવે લઘુ વૃત્તખંડ કોને કહેવાય તો કે સૌપ્રથમ આપણે અહીંયા જીવા દોરી તો જીવાની નીચેનો જે ભાગ છે એને આપણે લઘુ વૃત્તખંડ કહીશું ત્યારબાદ જીવાથી ઉપરનો જે ભાગ છે એને આપણે ગુરુ વૃત્તખંડ કહીએ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો સૂત્ર સમજી લઈએ કેવી રીતે તો કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર જે તમે જાણો છો આગળ ભણી ચૂક્યા છો વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર બરાબર 2 પાઈ આર એટલે આ જે વર્તુળનો પરિઘ એટલે ઇંગ્લિશમાં જેને કહેવાય સર્કમફરન્સ ઓફ ધી સર્કલ બરાબર જેમ ચોરસની પરિમિતિ હોય લંબચોરસની પરિમિતિ હોય એમ વર્તુળની પરિમિતિ બોર્ડર ટુ બોર્ડર બરાબર એ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર બરાબર
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચાપની લંબાઈ જેને L તરીકે લઈએ તો બરાબર થીટા / 360 ડિગ્રી / 2 પાઈ r અથવા પાઈ r થીટા / 180 ડિગ્રી લઘુવૃતાંશનું ક્ષેત્રફળ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ એટલે આ ભાગ એનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે શોધાય તો કે થીટા / 360 / પાઈ r સ્ક્વેર અથવા 1/2 / r l બરાબર આ બે એના સૂત્ર છે જ્યારે થીટા ન હોય થીટા ન આપેલા હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો અને થીટા આપેલા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ એટલે ગુરુવૃતાંશ એટલે આ આખો ભાગ અહીંથી લઈને અહીંયા સુધીનો આખો ભાગ અંદરનો બરાબર તો વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ એટલે આપણે જો આખા વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધી લઈએ એમાંથી આ જે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ કરી દઈએ એટલે આપણને ઉપરનો ભાગ છે મળી જાય બરાબર તો એ આપણને ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ મળે એટલે પાઈ આર સ્ક્વેર માઈનસ થીટા / 360 ડિગ્રી / પાઈ આર સ્ક્વેર એટલે આ વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છઠ્ઠું સૂત્ર છે કે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ તો એ કેવી રીતે તો કે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ એટલે કે આ લઘુવૃતાંશ એટલે આ બરાબર છે અને માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે લઘુવૃત્તખંડનું મળે એટલે આ બરાબર આખું જે છે લઘુવૃતાંશનું ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તખંડ માઈનસ કરો સોરી ત્રિકોણ માઈનસ કરો ત્રિકોણ એટલે તમને આ લઘુવૃત્તખંડ મળે બરાબર એવી રીતે ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ તો કે વર્તુળનું ક્ષેત્રફળ આખા વર્તુળનું ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તખંડ માઈનસ કરો એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળે બરાબર તો વિદ્યાર્થી મિત્રો મેં તમને બીજી વાર સમજાવી દીધા આ સાથે સાત સૂત્ર હવે ત્રણ સૂત્ર જે બાકી છે એ આપણે જોઈએ ફરી એકવાર તમે ચેકઅપ કરી લો બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આઠમું સૂત્ર જે છે એ શેનું સૂત્ર હશે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણના ઘણા બધા સૂત્રો ક્ષેત્રફળના ઘણા બધા સૂત્રો છે એમાંનું એક સૂત્ર તો કે 1/2 / પાયો / વેદ બરાબર તમે આ સૂત્ર તો જાણતા જ હશો 1/2 / પાયો / વેદ હવે બીજું જે સૂત્ર છે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તો કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો કે 1/2 / એટલે કે 1/2 / કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર બરાબર 1/2 / કાટખૂણ બનાવતી બાજુઓનો ગુણાકાર બરાબર તો વિદ્યાર્થી મિત્રો જો આ રીતે આ ત્રિકોણ આપ્યો હોય તો કાટકોણ આ લેવાનો થાય બરાબર તો આ બંને બાજુઓ થઈ બરાબર અને આ જે છે એ હાયપોટેનસ એટલે એને કર્ણ કહીશું બરાબર ખ્યાલ આવ્યો કાટકોણ આપણે આને લઈએ બરાબર અને આ બે બાજુઓ એટલે કે OA અને OB બાજુ છે અને AB છે એ કર્ણ છે રાઈટ તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ 1/2 / કાટકોણ ત્રિકોણ કાટકોણ બનાવતી બાજુઓનો ગુણાકાર એ 9મા નંબરનું સૂત્ર અને 10મા નંબરનું સૂત્ર તો કે સમબાજુ ત્રિકોણ બરાબર સમબાજુ ત્રિકોણ તો સમબાજુ ત્રિકોણમાં તો કે √3/4 / બાજુનો સ્ક્વેર બરાબર સમબાજુ ત્રિકોણમાં શું સૂત્ર છે તો કે √3/4 / બાજુનો સ્ક્વેર બરાબર તો વિદ્યાર્થી મિત્રો 8 9 10 મેં તમને આ બધા સૂત્ર
दसे दस सूत्रों करायवा जे खूब ज उपयोगी सूत्रों छे बराबर। सौप्रथम तो के त्रिकोण नु क्षेत्रफळ वधा गुणिया पायो गुणिया वेद। त्यार बाद बीजू सूत्र छे काटकोण त्रिकोण नु क्षेत्रफळ तो के वधा गुणिया काटकोण बनावती बाजुओनो गुणाकार। जे मैं तमने अहींया समझाव्यु के काटकोण बनावती बे बाजुओनो गुणाकार बराबर। त्यार बाद समबाजु त्रिकोण तो समबाजु त्रिकोण बराबर रूट थ्री छेद में चार गुणिया बाजुओनो स्क्वेर। तो विद्यार्थी मित्रों खूब ज अगत्यना सूत्रों हता अगत्यनी आ समझ हती बराबर छे। तो आ बधा ज सूत्रों ने तमारे तमारी CW में एक वार लखी नाखवाना छे अने बे वार तमारे रफ बुक में लखवाना रहेशे बराबर अने तेने याद राखवाना छे जेथी करीने हवे पछीना लेक्चर में ज्यारे आपणे दाखला गणीए तो तमने एके दाखला में प्रॉब्लम्स न थाय कारण के सूत्र आवडता हशे तो ज दाखला आवडशे बराबर। तो आ साथे आजनो आपणे आ लेक्चर अहीं पूर्ण करीए छीए। ध्यान राखजो फरी एक वार के आ बधा ज सूत्रोने तमारे याद राखवाना छे समझवाना छे मैं समझावी रीते समझीने एने मगजमां ઉતારવાના છે રાઈટ। तो आ साथे आपणे आजनो लेक्चर अहीं पूर्ण करीए छीए। धन्यवाद।